નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો હાલમાં જ કંઈ કયા એક્સપ્રેસ વેનું નામ બદલીને શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી તો તે છે મુંબઈ નાગપુર એક્સપ્રેસ જેનું નામ બદલીને શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેના નામ ઉપર કરવાની જાહેરાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાળીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષો છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બે હાલમાં જ કયા દેશે પોતાના પ્રથમ ઉપગ્રહને લોન્ચ કર્યું તો તે દેશ છે ઇથિયોપિયા ઇથિયોપિયાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ઇથોપિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટનું પ્રક્ષેપણ ચીનના આંતરિક સ્ટેશનથી કર્યું છે ઇથિયોપિયા પાટનગર એડિસ અબાબા ચલણ છે ઇથિયોપિયન પીર ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ને ચલણ છે રેનબિની પ્રશ્ન ત્રણ હાલમાં જ થોમસ ચાંડીનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા તો તેઓ સંબંધિત હતા રાજનીતિ સાથે તેઓ કેરળમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ હતા કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ભારતનો છપ્પન કચરા વિનિમય મંચ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે ચેન્નાઈમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ હાલમાં જ આરબીઆઈ વિશેષ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ કેટલા કરોડ રૂપિયાની સરકારી પ્રતિભૂતિઓને ખરીદવા અને વેચવાનો નિર્ણય લીધો તો આરબીઆઈ દસ હજાર કરોડ રૂપિયાની પ્રતિભૂતિઓ ખરીદશે અથવા વેચશે આરબીઆઈનું નું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં અને ગવર્નર છે આરબીઆઈના શક્તિકાંત દાસ પ્રશ્ન છ હાલમાં જ આઈસીસીએ ક્રિકેટના માધ્યમથી મહિલાઓ અને કન્યાઓને સશક્ત બનાવવા માટે કોની સાથે ભાગીદારી ચાલુ રાખવાની જાહેરાત કરી છે તો આઈસીસી એની સાથે જે ભાગીદારી હતી તે ચાલુ રાખવાની જાહેરાત કરી છે આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અને અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ શાહની સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સાત હાલમાં જ વેક્સિન ઓન વ્હીલ્સની શરૂઆત ક્યાંથી કરવામાં આવી તો આ શરૂઆત કરવામાં આવી છે હૈદરાબાદથી તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલીસાઇ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત સ્થાપના વર્ષો છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન આઠ હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદના પાર્કનો નો શિલાન્યાસ ક્યાં કર્યો તો તે કર્યો છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન નવ હાલમાં જ ચાબહાર બંદરને વિકસિત કરવા માટે ભારત અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે બીજી બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી તો આ બેઠક આયોજિત કરવામાં આવી છે ઈરાનમાં ઈરાન પાટનગર તેહરાન રાષ્ટ્રપતિ હસન રોહાની અને ચરણ છે ઈરાનીયન રિયાલ અફઘાનિસ્તાન પાટનગર કાબુલ રાષ્ટ્રપતિ અશરફ ઘની ચરણ છે અફઘાની અફઘાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં અવસાન થયું તે કોણ હતા તો તેઓ એક લેખક હતા પ્રશ્ન હાલમાં ઈસીઆઈએ સુલભ ચૂંટણી પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન ક્યાં કર્યું તો આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં ઈસીઆઈ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બાર ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ દોહામાં આયોજિત છઠ્ઠા કતર આંતરરાષ્ટ્રીય કપમાં કેટલા કિલોગ્રામ વર્ગમાં ચંદ્રક જીત્યું તેઓએ જીત્યું છે ઓગણપચાસ કિલોગ્રામ વર્ગમાં મીરાબાઈ ચાનુનું સર્વશ્રેષ્ઠ પ્રદાન બસો એક કિલોગ્રામનું છે તેઓ મણિપુરના રહેવાસી છે પ્રશ્ન તેર હાલમાં જ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના આગલા નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવી તો તે નિયુક્ત કરવામાં આવે છે અતુલ કર્ણવાલ પ્રશ્ન ચૌદ હાલમાં જ એસોચેમના વાર્ષિક સંમેલનને કોણે સંબોધિત કર્યું તો તે કર્યું છે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા પ્રશ્ન પંદર હાલમાં જ વિધાયી નિકાયોના અધિકારીઓનું સંમેલન ક્યાં શરૂ થયું તો આ સંમેલન શરૂ થયું છે દહેરાદૂનમાં ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ